નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તેમજ ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તે પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તો ચાલો જોઈએ ધોરણ સાત વિજ્ઞાન તેમાં પાઠ છે આઠમો પવન વાવાઝોડું અને ચક્રવાત તેમાં છે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે તો પહેલામાં આવશે છત પર બીજામાં પૂરી ત્રીજામાં ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી છે ચોથામાં આવશે અહીંયા પેલું પહેલું બીજું ત્રીજું અને ચોથાવાળું એ રીતે આવશે પાંચ નંબરનું છે એમાં અરબી આવશે છ નંબરમાં વંટોળ સાત નંબરમાં ચક્રવાત આઠ નંબરમાં ઘટે છે નવ નંબરમાં વિષવૃત્ય અને દસ નંબરની ખાલી જગ્યામાં ગતિશીલ અગિયાર નંબરમાં વધે છે બાર નંબરમાં ઘટે છે તેર નંબરમાં વધુ અને ઓછા ચૌદ નંબરમાં હલકી આવશે પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તેમાં પેલું છે પવન કેવી રીતે ઉદ્ભવે છે તો જવાબ છે સૂર્યના પરાવર્તિત કિરણો વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે પરિણામે જમીન કે જળાશયના સંપર્કમાં રહેલી હવા પાતળી બનીને ઉપર તરફ જાય છે તે હવાના સ્થાને ઉપરની ઘટ હવા પ્રવેશે છે આવી રીતે હવા ગતિશીલ બનતા પવન ઉદભવે છે સોળ નંબરનો પ્રશ્ન છે શું તમને સાયકલ ચલાવતી વખતે સામેથી આવતા પવનને લીધે મુશ્કેલી પડે છે ને શા માટે તો કે હા સાયકલ ચલાવતી વખતે સામેથી આવતા પવનને લીધે મુશ્કેલી પડે છે કારણ કે પવનની વિરુદ્ધ દિશામાં સાયકલ ચલાવીએ ત્યારે હવાનું દબાણ વધુ હોય છે ત્યાર પછી સત્તર નંબરનો પ્રશ્ન છે રસ્તા પર પડેલા જાહેરાતોના બેનરમાં કાણાં શા માટે રાખવામાં આવે છે રસ્તા પર લગાડેલા જાહેરાતોના બેનરો ઉપર શા માટે કાણા પાડવામાં છે હવાના દબાણને લીધે જાહેરાતના કપડાને કે પ્લાસ્ટિકના બેનરો પણ પવન આવવાથી ધ્રુજે છે અને તે ફાટી જાય છે જે કાણા રાખવામાં આવે તો તેનાથી હવા પસાર થાય છે અને બેનરો ફાટી જતા નથી અઢાર નંબરનો પ્રશ્ન પવન આપણને કેવી રીતે મદદરૂપ થાય છે પવનના કારણે કપડાં સુકાઈ જાય છે આપણે શાકભાજી કે ફળની સુકવણી કરી શકીએ છીએ પવનચકી દ્વારા ઉર્જન મેળવી શકીએ છીએ આ રીતે આપણે પવન ઉપયોગી થાય છે ત્યાર પછી છે તાપમાનની હવાના દબાણ પર થતી અસર સમજાવી કોઈપણ એક આકૃતિ સ વર્ણવો તો અહીંયા આકૃતિ દોરેલી છે એક ચિત્ર છે તેના ઉપરથી જોઈએ ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો લો ઢાંકણું ખોલી દો હવે તેના અડધા ભાગ સુધી પાણી ભરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબ્બાને બેન્સર બર્નર વડે ગરમ કરો ડબ્બામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબ્બાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબ્બાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો ડબ્બાને ધાતુના પહોળા છીસરા પાત્રમાં મૂકો ડબ્બા પર ઠંડુ પાણી રેડો ડબ્બાના આકારમાં શો ફેરફાર થાય છે તેનું અવલોકન કરો તો અવલોકન છે કે ડબ્બો કચ કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બને છે વીસ નંબરનો પ્રશ્ન ધ્રુવ પ્રદેશો તથા વિશ્વવૃત્તિય પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ કેવી રીતે રચાય છે સમજાવો તો જવાબ છે સાઈઠ અંશ અક્ષાંશવાળા પ્રદેશથી પ્રદેશની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ઘસી આવે છે આ રીતે ધ્રુવોથી સાઠ અંશ અક્ષાંશના ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે એકવીસ નંબરનો પ્રશ્ન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો સાઈઠ અંશાંશવાળા પ્રદેશ વચ્ચે પવનોનોનો પ્રવાહ શા માટે રચાય છે તો જવાબ છે વિષવવૃત્તિએ પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે આ વિસ્તારની હવા પણ ગરમ થાય છે ગરમ હવા ઊંચે ચડે છે આ પવનના ફૂંકાવાથી દિશા ઉપર અને દક્ષિણ દિશાની વિષ્વૃત્તિ તરફ હોય છે ઉત્તર અને દક્ષિણ વિશે હોય છે બાવીસ નંબરનો પ્રશ્ન છે ગાજવીજ સાથે વાવાઝોડું કેવી રીતે ઉદ્ભવે છે તો જવાબ છે તે જોઈએ આપણે જમીનના તાપમાનના વધારાને સાથે ઉપર જતાં પવન પ્રબળ બની જાય છે જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઈ જાય છે જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે નીચે પડતા પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે ત્રેવીસ નંબરનો પ્રશ્ન ચક્રવાતનું નિર્માણ કેવી રીતે થાય છે તો તેનો જવાબ જોઈ લઈએ આપણે ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા તેનું ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે વાદળની રચના થતાં પહેલાં પાણી વાતાવરણમાંથી ઉષ્ ઉષ્મા શોષીને વાતાવરણના રૂપાંતર પામે છે ત્યારે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાણી આવે છે તેના લીધે હવા ગરમ બની ઉપર જાય છે અને વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘસી જાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે જેને ચક્રવાત કહે છે અહીંયા છે ચક્રવાતની આકૃતિ દોરો તો તે આપણે આકૃતિ જોઈ લઈએ બળ મિત્રો આકૃતિ છે તે તમે તમારી વિજ્ઞાનની ચોપડીની અંદર ચક્રવાતની આકૃતિ આપેલી છે તે પણ તમે અહીંયા દોરી શકો છો તે દોરી દેજો તમે તે પચીસ નંબરનો પ્રશ્ન ચક્ર ચક્રવાતના નિર્માણ માટે જવાબદાર પરિબળો ક્યાં ક્યાં છે તો ચક્રવાતના નિર્માણના પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે ચક્રવાતના કારણે કેવા પ્રકારનો વિનાશ થઈ શકે છે તે સમજાવો અથવા જણાવો ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય છે તે સમયે થતાં સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે ખૂબ જ ઝડપથી પવનો ધરાવતો ચક્રવાત ઘર વૃક્ષો સંદેશાવ્યવહારના સાધનો વગેરેને ઉખેડી ફેંકે છે આથી માનવજીવન અને માલ મિલકતની મોટી હોનારત સર્જાય છે સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે અમેરિકા અને જાપાનમાં ચક્રવાતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ચક્રવાતને અમેરિકામાં હરિકેન અને જાપાનમાં ટાઈકોન તરીકે ઓળખવામાં આવે છે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન વાવાઝોડાથી બચવા માટે તમે શું કરશો ટીવી અને રેડિયો પર આવતા સમાચારો અને ચેતવણીની સતત સંભાળતા રહીશું સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહીશું ઢોરઢાકરને ખીલેથી છૂટા કરી દઈશું જરૂર પડે તો સલામત સ્થળે સ્થળાંતર કરીશું સૂકો નાસ્તો પાણી કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખીશું વીજળીનો પ્રવાહ અને ગેસના કનેક્શન બંધ કરી દેસું ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન વંટોળ શું છે ગણી આકારનું કાળું વાદળ જે ચક્ર ચક્રકારે આકાશથી પૃથ્વીની સપાટી તરફ આવે છે જેને વંટોળ કહે છે ત્રીસ નંબરનો પ્રશ્ન વિનાશકારક વંટોળની ગતિ કેટલી હોય છે વિનાશકારી વંટોળની ગતિ લગભગ ત્રણસો કિમી પ્રતિ કલાક જેટલી હોય છે એકત્રીસ નંબરનો પ્રશ્ન ભારતનો કયો વિસ્તાર ચક્રવાત માટે વધુ સંવેદનશીલ છે ભારતનો સમગ્ર દરિયા કિનારો ચક્રવાત માટે ખૂબ જ સંવેદનશીલ છે બત્રીસ નંબરનો પ્રશ્ન ગાજવીજ સાથેના વાવાઝોડા સમયે કેવી સાવચેતી રાખવી જોઈએ એકલા અટુલા વૃક્ષું જોઈએ ધાતુના આથાવાળી ઉપયોગ ન કરવો જોઈએ બારીની નજીક બેસવું નહીં બંધ બારણાવાળી કાર અથવા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે જો તમે પાણીમાં હો તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું જોઈએ તેત્રીસ નંબરનો પ્રશ્ન પવનની દિશા જાણવા માટેની કોઈ પણ બે પદ્ધતિ જણાવો તો અહીંયા પેલી છે મુઠ્ઠીમાં ધૂળ ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી જે દિશામાં જાય છે પવનની દિશા છે એમ કહી શકાય વિન્ડવેન કે વિન્ડકોક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે ચોત્રીસ નંબરનો પ્રશ્ન જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોય તો તમને કેવા પ્રકારની સાવધાની રાખશો દૂષિત થયેલા પાણીમાં વપરાશ કરીશું નહીં ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળોએ તેમજ ચક્રવાતના સ્થાને જઈશું નહીં પાંત્રીસ નંબરનો પ્રશ્ન આધુનિક ટેકનોલોજીમાં ચક્રવાતના સમયે કેવી રીતે મદદ થાય છે ઉપગ્રહો તથા રડારને લીધે કોઈપણ ચક્રવાત આવવાના અડતાલીસ કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ ચોવીસ કલાક પહેલાં પ્રસારિત કરી દેવામાં આવે છે આ રીતે આપને મદદરૂપ થાય છે પવનનું નિર્માણ વાદળોનું બનવું વરસાદ વાવાઝોડું ચક્રવાત નિર્માણની ઘટનાનો ફ્લોચાર્ટ દ્વારા સમજાવો બાળ મિત્રો તમારી વિજ્ઞાનની ચોપડીની અંદર અથવા આ સ્વાધ્ય સ્વાધીન પોથી છે તેની અંદર પણ ફ્લોચાર્ટ દર્શાવેલો છે તે પણ અહીંયા બ લખી શકો છો વાદળોનું બનવું પછી પવનનું નિર્માણ વરસાદ વાવાઝોડું અને ચક્રવાત થાય છે સાડત સાડત્રીસ નંબરનો પ્રશ્ન તમારા શિક્ષકની મદદથી એનેમોમીટરની રચના કરો તો અહીંયા મેં પોસ્ટર લગાવેલું છે આપણે શીખ્યા છીએ કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે વાવાઝોડુંની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને મીટર કહે છે આ એનએમએ મીટર છે બાળમિત્રો જે પવનની ગતિ દિશા અને સ્પીડ માપે છે તે આ એના મોમીટર તમે જાતે પણ બનાવી શકો છો એ રીતનું હોય છે જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વ પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તેમજ ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તો હવે મળશું આપણે હવે પછીના પાઠની અંદર આવજો બાળ મિત્રો